બરવાળાના સાળંગપુર ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ કષ્ઠભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે આવેલ એનઆરઆઈ મહિલાનું સોના ચાંદીના દાગીના અને રોકડ તથા મોબાઈલ સહિત 5,44,000 મુદ્દામાલ ભરેલ પર્સ ચોરાઈ ગયું હતું, ત્યારે બરવાળા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. એનઆરઆઈ મહિલાએ બરવાળા પોલીસને બિરદાવી અને પ્રશંસનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો. બરવાળાના સાળંગપુર ખાતેથી 5,47,000 મુદ્દામાલની ચીલ ઝડપ કરીને આરોપી ફરાર થયો હતો, જ્યારે બરવાળા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. એનઆરઆઈ મહિલા દ્વારા પોલીસનો આ કાર્યવાહી અંતર્ગત આભાર માનવામાં આવ્યો. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા આવેલા લેસ્ટન યુકેનો એક એનઆરઆઈ પરિવાર લૂંટાયો અને ત્યારબાદ બોટાદ જિલ્લા પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ધંધુકામાંથી ઝડપી પાડ્યો. બરવાળા પોલીસે આરોપી પાસેથી રૂપિયા 5,46,670 મુદ્દામાલ જપ્ત કર્યો. બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ઠભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે આ પરિવાર આવ્યો હતો. આ યુકેનો એક એનઆરઆઈ પરિવાર હતો, જેમાં સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સાથે રહેલ પર્સની ચીલજબડ કરીને અજાણ્યો શખ્સ ફરાર થયો હતો. આ બનાવની જાણ બરવાળા સહિત બોટાદ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઠેર ઠેર નાકાબંધી કરીને તસ્કરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા અને ગણતરીના જ કલાકોમાં તસ્કરને ધંધુકાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. નામ કલ્પનાબેન જીવન. ક્યાંથી આવો છો? અમે દેવથી આવીએ છીએ. અને આજે જે સાળંગપુર બનાવ બન્યો છે એ વિશે થોડી માહિતી જણાવો, કઈ રીતે બન્યો, શું થયું? અમે પ્રવાસ પર્યટન માટે આવેલા હતા સાળંગપુર દર્શને. અમે લેસ્ટરના છીએ, યુકેના રહેવાસી. બીકોઝ એવું બન્યું કે અમે ફોટો ખીચતા હતા તો પર્સ ત્યાં અમે મૂક્યું, બીકોઝ લઈ લીધું પર્સ. અમને ખબર નહોતી. અમે પછી દર્શનમાં ને માહિમ હતા એટલે દર્શન કરવા વયા ગયા. પછી અચાનક અમને યાદ આવ્યું તો પર્સ ત્યાં જોવા નહીં મળ્યું. પછી અમે પોલીસમાં, સારંગપુરમાં જે પોલીસ હતા તેમની પાસે હેલ્પ માંગેલી, તેના હવે અમને હેલ્પ કરી. તે પછી અમે એના હવે કહ્યું કે પોલીસને જાણ કરીએ, તો બોટાદ પોલીસને જાણ કરી. તો બોટાદ પોલીસે બધામાં ફોન કરીને પછી બધાને કહ્યું તો અમને હેલ્પ મળી. તો એ રીતે અમને હેલ્પ કરી, તો બહુ સારી સર્વિસ ને સારું કહી. તો અમારા જે 6-7 લાખના દાગીના હતા તે મળી ગયેલ છે બોટાદ પોલીસ તરફથી. તો ગુજરાત પોલીસને ધન્યવાદ માનું છું. આ બરવાળા ગુજરાત ઇન્ડિયાની પોલીસ અને તમે આપણું યુકે રહો છો, એમાં તમને આમ કેવું ફીલ થાય? આજનું જે મને જે જોવા મળ્યું તો અમારી યુકેમાં અમે રહીએ એ સર્વિસ કરતાં અમને અમારી, અમે ઇન્ડિયાના વતની છીએ તો ઇન્ડિયાની પોલીસે, ગુજરાતની પોલીસે, અમે ઇન્ડિયાના છીએ તો ગુજરાતની પોલીસે જે તે કર્યું એ સર્વિસ અમને સારી લાગી. કે અમને ઇમરજન્સીમાં હેલ્પ મળી કે આટલી 2-3 કલાકની અંદરમાં એ લોકોએ જે અમને સર્વિસ આપી એ હું માન આપું છું કે સારી સર્વિસ. આજે અમે ત્યાંથી આવેલા, અમારો ટાઈમ વેસ્ટ થયો, અમારી ટિકિટ કેન્સલ થઈ. તો એ તો પછી અમે વિચાર્યું કે કંઈ નહીં, અમારું જે હતું એ તો અમને થોડું મળ્યું,